करो स्टार्ट। गुड मॉर्निंग फ्रेंड्स, शुभ सवार मित्रों। आज आप लाइव गुजराती व्याकरण में थाया छे अने एमां खास करीने आपणे एक टॉपिकनी चर्चा करवी छे, ए छे मात्रामेळ छंद। मित्रों, मात्रामेळ छंदनी ज्यारे वात करवी छे तो बहु ज महत्वना बे पॉइंट छे। एक तो मात्रा शू छे समझवी पड़े अने मात्रा केवी रीते गणाय छे ए समझवी पड़े। आ बे वस्तु तमने आवडे ने तो हूँ एवं मानु छू कि तमने कोई पण मात्रामेळ छंद ओळखवामां भूल न पड़े। छंदना छंद संदर्भ में आपणे ज्यारे वात करीए छीए त्यारे छंद जे छे एने हूँ मारी भाषा में जो कदाच रजू करूँ तो हूँ एवं समझू छू अथवा एवं जाणू छू कि छंद ए एक जातनो गावानो प्रयोग छे। कोईपण काव्य छे, ए काव्य ज्यारे कवि लखतो होय ત્યારે એની પાસે બે બંધારણ હોય છે, એક અક્ષરનું બંધારણ, એક માત્રાનું બંધારણ। અક્ષરનું જે બંધારણ હોય છે એને આપણે અક્ષરમેળ છંદ કહીએ છીએ, માત્રાનું જે બંધારણ છે એને આપણે માત્રામેળ છંદ કહીએ છીએ। હવે અક્ષરમેળ છંદ જે છંદ છે એની આપણે પછી વાત કરીશું, પહેલાં આજે આપણે વાત કરવી છે માત્રામેળ છંદની। તો માત્રામેળ છંદ શું છે, કયા કયા માત્રામેળ છંદ છે આપણા સિલેબસના અનુસંધાનમાં અને કઈ રીતે આપણે એને ઓળખી શકાય। कदाच क्यारेक एवुं पण बने कि तमे एने गायने पण ओळखी शको छो, एने मात्राओथी पण तमे एने ओळखी शको छो। क्यां क्यां आपणने तकलीफ पड़े छे ए दरेक वस्तुनी आजे आपणे चर्चा करवी छे। तो सौथी पहेला आपणे जे वात करवी छे ए छे मात्रामेळ छंदनी। मित्रों, मात्रामेळ छंदनो मतलब आपणे शुं करीए छीए तो कि भाई मात्रामेळ छंदमां अक्षरो नहीं पण मात्रा जुवाय छे, एटले के आमां अक्षरनी कोई गणतरी थती नथी। अक्षर में रहेली जे मात्राओ छे, अक्षर में जे मात्रा देखाय छे एनी गणतरी करवाय छे। अक्षरमेळ छंद में अक्षरो गणवाना होय छे, ज्यारे मात्रामेळ में मात्रा गणवानी होय छे। जे अक्षरो लघु होय तेनी एक मात्रा गणाय छे अने जे अक्षर गुरु होय तेनी बे मात्रा गणवानी होय छे। हवे लघु अक्षर छे अने गुरु अक्षर छे एनी गणतरी केवी रीते थाय छे ए बहु महत्वनो पॉइंट छे। જો મિત્રો, છંદનો એક બહુ મહત્વનો પોઈન્ટ એ છે કે આપણે માની લો કે ગણની તપાસ કરતા હોય કે માત્રાની તપાસ કરતા હોય તો આ બંનેની બાબતની અંદર સ્વર બહુ મહત્વનું કામ કરે છે। જો એનો ફંડા આપણે સમજીએ ને તો કોઈ પણ વ્યંજન છે એ વ્યંજન હંમેશા સ્વરના આધારે પોતે લઘુ બને છે અથવા ગુરુ બને છે। કોઈ પણ વ્યંજન પોતે લઘુ કે ગુરુ ક્યારે થાય છે, જ્યારે એ સ્વર સાથે જોડાય છે। બહુ સમજજો, બહુ મહત્વનો પોઈન્ટ છે। માની લો કે હું અહીંયા એવું કહું કે ભાઈ ક આ રીતે લખું છું તો આ ખોડો અક્ષર છે, તો આ ખોડો અક્ષર છે એ લઘુ પણ નથી ગુરુ પણ નથી, તો શું છે? તો આ ખોડો અક્ષર છે એ ખોડા અક્ષરની અંદર જો આપણે એની અંદર સ્વર ઉમેરીએ, માની લો કે અ ઉમેરીએ, તો આ બંને ભેગા થઈ અને પૂર્ણ વ્યંજન બને છે, એટલે કે ક બને છે। આની જગ્યાએ 34માંથી કોઈ પણ વ્યંજન આપણે મૂકી શકીએ, એની સાથે અ જોડાય એટલે ક બને। તો આનો મતલબ એવો થયો કે આ જે અ છે એને આપણે આ પ્રમાણે જોઈએ તો કે ભાઈ લઘુ સ્વર કયા છે, તો કે અ છે, નાનો ઈ છે, નાનો ઉ છે, ઋષિનો રૂ છે, આમ મંદ ગતિનો છે, બરાબર છે। આટલા જે આપણે પાંચ સ્વર જોઈએ છે એને આપણે લઘુ તરીકે ઓળખીએ છીએ। લઘુનો મતલબ હ્રસ્વ। બીજી રીતે જોઈએ તો પારિભાષિક અથવા વ્યાકરણની જે વ્યુત્પત્તિના સંદર્ભમાં વાત કરીએ તો કે જે શબ્દ કોઈ પણ તમે સ્વરનો યુઝ કરો છો, બોલો છો, ત્યારે એમાં જે એની આમ કહેવાય ને કે એનો જે ઉચ્ચાર કરતી વખતે જે સમય લાગે છે ખૂબ ઓછો લાગે છે। અને ગુરુનો મતલબ કે એમાં ગુરુ એટલે વધારે મોટો, તો કે જેનો ઉચ્ચાર કરતી વખતે સમય વધારે જાય છે એને ગુરુ કહેવાય છે, બરાબર। એટલે લઘુ એટલે નાનું, ગુરુ એટલે મોટું। તો લઘુ સ્વર કયા છે, તો કે અ છે, નાનો ઈ છે, નાનો ઉ છે, ઋષિનો રૂ છે, અમ છે, અને અમ કયો છે, તો કે મંદ ગતિનો છે। તો અહીંયા આપણે આ વ્યંજન છે ખોડો એની સાથે અ જોડ્યો તો ક એ પૂર્ણ થયો, તો આ જે પૂર્ણ વ્યંજન થયો એ કેવો થયો, તો કે લઘુ થયો। આ જે વ્યંજન લઘુ થયો, હવે લઘુ અક્ષરને આપણે માત્રામેળના સંદર્ભમાં વાત કરીએ તો આગળ આપણે વાત કરી
कि भाई लघु अक्षर है तो एना माटे आपणे कोई पण स्वर लघु ज्यारे व्यंजनने लागे छे तो कि अक्षर है ये एक मात्रानो थाय। दाखला तरीके अहीं हूँ क लखूँ तो क नो मतलब एवो थयो कि कनी साथे अ स्वर जोड़ायो एटले आ एक मात्रा थई। पण आज वस्तुने आपणे थोड़ू एम समझिए कि कनी साथे हूँ आ स्वर जोड़ू तो आज ये छे गुरु छे तो एनो मतलब थयो कनी साथे आ जोड़ियो एटले का थयो। तो आ का जे छे ए आ स्वरना लीधे एक गुरु बन्यो। तो आ जे गुरु बन्यो एने आपणे मात्रमेळ छंदना संदर्भमां वात करीए तो का जे अक्षर छे एने आपणे बे मात्रा तरीके मूकीशुं, क छे एने एक मात्रामां मूकीशुं। पछी आ बन्नेनो सरवाळो करीए અને જેટલી માત્રા થાય એ પ્રમાણે છંદની ઓળખ થાય છે। એટલે માત્રામેળ જે છંદ છે કોઈ પણ માત્રામેળને ઓળખવાનો હોય ત્યારે એમાં આપણે આ વ્યવસ્થા સમજવાની છે। તો કે લઘુ અક્ષર માટે અ જોવાનો, ઈ જોવાનો, ઉ જોવાનો, ઋષિનો રૂ જોવાનો, અમ જોવાનો, આમાંનો કોઈ પણ સ્વર વ્યંજનને લાગે છે તો એ દરેક વ્યંજન લઘુ બને છે અને એને એક માત્રામાં આપણે મૂકવાનું છે। માની લો કે આપણે કની સાથે ઈ જોડીએ તો આ ઈ છે એને આપણે આ રીતે દર્શાવીશું, આ ઉ છે એને આપણે આ રીતે દર્શાવીશું, આ ઋષિનો રૂ છે એને આપણે આ રીતે દર્શાવીશું। અને ઉદાહરણમાં લઈએ કે ક જે છે એની સાથે આપણે નાનો ઈ જોડીએ તો આ બંને ભેગા થયા તો કી થયો। તો આ કી જે છે એને આપણે એક માત્રાવાળો અક્ષર કહીશું। એવી રીતે કની સાથે આપણે ઉ જોડીએ નાનો ઉ તો આ બંને ભેગા થઈને શું થયું, કુ થયું। તો આ લઘુ છે એટલે આને આપણે એક માત્રામાં મૂકીશું, આ પણ એક માત્રામાં મૂકીશું। એવી રીતે માની લો કે ઋષિનો રૂ જોડીએ, કની સાથે ઋષિનો રૂ જોડીએ છીએ તો આ બંને ભેગા થાય તો ક્રુ બને છે। તો આ જે ક્રુ છે એ પણ એક માત્રાનો છે, બરાબર છે। તો મિત્રો જો ઋષિનો રૂ જોડાયો, ઉ જોડાયો, ઈ જોડાયો, અ જોડાયો, આ બધા શું છે, લઘુ અક્ષર છે, લઘુ સ્વર છે એટલે લઘુ અક્ષર બને। આ જ વસ્તુ અહીંયા સમજીએ તો કે ભાઈ વ્યંજનને આ લાગે તો એ ગુરુ થયો। માની લો કે આપણે અહીંયા એવું જોઈએ કે ભાઈ ક છે, કની સાથે આપણે મોટો ઈ લઈએ, આ મોટા ઈના માટે આવી નિશાની છે, મોટો ઉ છે એના માટે આવી નિશાની છે, તો કે આ મોટો ઈ આવ્યો એનો મતલબ કે કી થયો। તો આ જે કી થયો એ દીર્ઘ થયો, ગુરુ થયો, તો આને આપણે બે માત્રામાં લખીશું। એવી રીતે માની લો કે કની સાથે મોટો ઉ જોડીએ તો કુ થયો, તો આ કુ જે છે આ દીર્ઘ કુ થયો, તો આને આપણે બે માત્રામાં મૂકીશું। એવી રીતે એ ઐ ઓ ઔ જોઈ લઈએ તો કે કની સાથે એ જોડાય તો કે થયો, તો આને આપણે બે માત્રામાં મૂકીશું। અહીં આવે તો બે માત્રા, ઓ આવે તો બે માત્રા, ઔ આવે તો બે માત્રા। હવે આપણા માટે એક બહુ મહત્ત્વનો પોઈન્ટ છે અમ, બરાબર છે। આ જે અમ છે એ અમ અહીંયા આપણે એને મંદ ગતિમાં લઈએ છીએ અને અહીંયા આપણે એને તીવ્ર ગતિમાં લઈએ છીએ, તો આ બેમાં ફરક શું? તો લઘુ અક્ષર છે અથવા ગુરુ અક્ષર છે એ અક્ષર કેવી રીતે મંદ છે, કેવી રીતે તીવ્ર છે એ ઉચ્ચારથી ખબર પડે। માની લો કે આપણે કોઈ શબ્દ લખીએ, અહીંયા હું શબ્દ લખું છું સંગીત અથવા સંગીતા, અને બીજો શબ્દ લખીએ દોડવું। હવે મિત્રો અહીંયા જો, અહીંયા અનુસ્વાર છે, અહીંયા પણ અનુસ્વાર છે, આ બંને જગ્યાએ અનુસ્વાર છે, તો કયા અનુસ્વારને આપણે લઘુ ગણીશું અને કયા અનુસ્વારને આપણે ગુરુ ગણીશું, એટલે કે કઈ જગ્યાએ આમ મંદ ગતિમાં છે અને કઈ જગ્યાએ આમ તીવ્ર ગતિમાં છે એ વસ્તુ આપણે સમજવી છે। તો આના ઉચ્ચારથી આપણને ખબર, માની લો કે સંગીતા શબ્દ છે, બરાબર છે, તો સંગીતા, તો સંગ એવો શબ્દ બોલીએ છીએ તો સ ઉપર અનુસ્વાર છે એ આપણને એક્ઝેક્ટ ખબર પડે છે કે એ મંદ ગતિમાં નથી, એ તીવ્ર ગતિમાં છે। જ્યારે એની સામે આપણે એ શબ્દ બોલીએ કે દોડવું, તો દોડવું એમ કહીએ તો વુ ઉપર જે અનુસ્વાર છે એટલી તીવ્ર ગતિમાં નથી જેટલી તીવ્ર ગતિમાં સ ઉપર અનુસ્વાર છે, એટલે એનો અર્થ એવો થયો તો કે અહીંયા સંગીતા શબ્દ છે તો એને આપણે બે માત્રામાં મૂકીશું અને અહીંયા દોડવું છે એને આપણે એક માત્રામાં મૂકીશું।
આ બંનેનો મોટો ફરક છે. તો સૌથી વધારે જો આને સરળતાથી સમજવું હોય તો એવું કહી શકાય કે શરૂઆતના જે કોઈ પણ શબ્દની શરૂઆતમાં જ્યારે અનુસ્વાર આવે છે ને એ 99.99% તીવ્ર જ હોય છે અને અંતે આવે છે એ 99.99% મંદ હોય છે. પણ આ તો એક માત્ર સમજવા પૂરતી વાત છે, એટલે કે એમ કે ને કે 100% હોતું નથી. ક્યારેક કવિ શબ્દને જ્યારે ઉચ્ચારતો અથવા કાવ્યની રચના કરતો હોય ત્યારે ક્યાંક ક્યાંક એને તકલીફ પડે છે, તો કે એ શબ્દને આપણે ક્યારેક ઓળખવામાં ભૂલ કરી જઈએ કે ઉચ્ચાર તીવ્ર હોય એનો મંદ થઈ જાય, મંદ હોય એનો તીવ્ર થઈ જાય. એ ઉચ્ચાર ઉપર આખું કામ કરે છે, એ પણ આપણે આગળ ઉદાહરણોમાં જોઈશું. તો મિત્રો, અહીંયા આપણે જોઈએ કે સંગીતા શબ્દ છે, દોડવું છે, તો કે અહીંયા તીવ્રતા છે એટલે એને બે મૂક્યા. અહીંયા દોડવું એ લઘુ છે એટલે એક મૂક્યો, તીવ્રતા ઓછી છે એટલે એક, તીવ્રતા વધારે એટલે બે. તો અહીંયા આપણે બધા જે વ્યંજનને લાગેલા જે સ્વર છે એની વાત કરી, કોને લઘુ ગણવો, કોને ગુરુ ગણવો. હવે આ છેલ્લો એક સ્વર રહી ગયો અહ, એટલે કે માની લો કે ક છે એની સાથે અહ જોડાય, જેને આપણે વિસર્ગ કહીએ છીએ, તો એ મૂળ શું થઈ જાય છે? કહ. તો આ જ્યારે લાગે છે ત્યારે એ ગુરુ બને છે, તો ગુરુને આપણે બે અંકમાં મૂકીએ છીએ. તો હવે મિત્રો, તમને એટલી તો ખ્યાલ આવી ગઈ હશે કે કોઈ પણ શબ્દ જે છે એ શબ્દની એની માત્રા આપણે ગણવી છે, તો એમાં રહેલો જે અક્ષર છે એ અક્ષર લઘુ છે તો એને એક માત્રામાં મૂકવાનો, ગુરુ છે તો એને બે માત્રામાં મૂકવાનો. પછી એ શબ્દ કે પંક્તિ છે એની જે માત્રાઓ થાય છે એની ગણતરી કરવાની આવે છે, અને ગણતરીના આધારે આપણે છંદ ઉપર કામ કરીએ છીએ. તો કે માની લો કે 15 માત્રા છે, 24 માત્રા છે, 28 માત્રા છે, 31 માત્રા છે, 37 માત્રા છે. આ બધી અલગ અલગ માત્રાઓના આધારે કવિ છંદની રચના કરતો હોય છે. તો એ પછી હવે આપણે જોઈશું. તો મિત્રો, આ વસ્તુ લગભગ હું માનું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જુઓ, હું એક શબ્દ અહીંયા લખું છું કે એની આપણે એક્ઝેક્ટ માત્રા કેવી રીતે ગણવી, બરાબર છે? દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ અભય શબ્દ છે, તો આ અભય શબ્દ છે તો આની આપણે માત્રા ગણવી છે. તો અ એટલે એક, ભ એટલે એક, ય એટલે એક, તો એક વત્તા એક વત્તા એક બરાબર આ 3 માત્રાનો શબ્દ થયો. હવે એક બીજો શબ્દ લઈએ, આધાર. તો આ એટલે 2, ધા એટલે 2, ર એટલે 1, તો 2 વત્તા 2 4 વત્તા 1 5 બરાબર આ શબ્દ 5 માત્રાનો થયો. તો મિત્રો જો, આપણે એકદમ સરળ શબ્દોની વાત કરી છે, લઘુ અક્ષરવાળા, ગુરુ અક્ષરવાળા શબ્દો, આ માત્ર આપણે શબ્દની માત્રાઓ ગણી. કાવ્યની પંક્તિમાં એક શબ્દથી કાવ્ય તો બનતું નથી, ઘણા બધા શબ્દો હોય છે, એટલે આખી પંક્તિની માત્રાઓ ગણવાની હોય છે. તો મિત્રો, હવે જુઓ કે આ તો આપણે સરળ શબ્દોની વાત કરી, તો એક નિયમ સમજવા જેવો છે આની અંદર, જોડાક્ષરનો નિયમ. મિત્રો, કોઈ પણ શબ્દની માત્રા જ્યારે તમે ગણો છો, સાદા સરળ શબ્દો આવે છે એટલે કે અક્ષરો આવે છે કે જેમાં લઘુ અને ગુરુ સ્વર લાગે છે, તો એને તો આપણે સમજી શકીએ છીએ, પણ જોડાક્ષરમાં મોસ્ટ ઓફલી બધાને ભૂલ થતી હોય છે. એ નિયમ પહેલાં આપણે સમજી લઈએ. જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ બને છે, બીજો એક નિયમ, જોડાક્ષર પોતે જેવો સ્વર લેતો હોય તેવો લઘુ કે ગુરુ બને છે. આ બંને વસ્તુને આપણે સમજી લઈએ પહેલાં, બરાબર છે મિત્રો? જોડાક્ષરના સંદર્ભમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો જોડાક્ષર કોને કહેવાય એ વ્યાખ્યા સમજી લો, અથવા તમને તો બધા જાણતા જ હશો પણ કેટલાક એવા વિદ્યાર્થી હશે એને કદાચ ક્યાંક
તકલીફ પડતી હોય તો એ સમજી લઈએ આપણે. જોડાક્ષરનો મતલબ શું છે કે બે વ્યંજનો ભેગા થવા. બે વ્યંજન ભેગા થાય છે, એક સાથે જોડાય છે, એને આપણે જોડાક્ષર કહે છે, જોડાયેલા અક્ષર. હવે માની લો કે જોડાક્ષરના સંદર્ભમાં હું વાત કરું તો અહીંયા એક શબ્દ આપણે લઈએ કે ભાઈ વ્ય, બરાબર છે? તો આ જોડાક્ષર છે. કેમ? કારણ કે આ અડધો અક્ષર અને આ આખો અક્ષર, આને આપણે જુદ અલગ રીતે એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડીએ તો વ છે, ય છે અને અ છે. તો આ બે વ્યંજન છે, એની સાથે અ જોડાયો. તો આ જે જોડાક્ષર છે, જોડાક્ષર પોતે જેવો સ્વર લેતો હોય તેવો લઘુ કે ગુરુ બને. તો આ જોડાક્ષર પોતે છે એ કયો સ્વર લે છે? તો કે અ લે છે, એટલે આને આપણે લઘુ ગણીશું, બરાબર છે? પરંતુ આ જ વસ્તુને આપણે એમ કે ભવ્ય શબ્દ છે, સમજો મિત્રો, ભવ્ય શબ્દ છે. તો આપણો નિયમ શું છે કે જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ બને. તો આ ભ છે એ પોતે તો લઘુ છે, પરંતુ આ જોડાક્ષરની આગળ છે એટલે આ લઘુ હોવા છતાં આને આપણે ગુરુ ગણવાનો. આ વસ્તુ યાદ રાખવાની છે. તો જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ બને છે એટલી આપણને ખબર હોવી જોઈએ. હા, એવું બને કે આ લઘુ છે એટલે ગુરુ થયો. હવે માની લો કે એમ કે ભાઈ જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ હોય તો ગુરુ હોય તો પણ એ ગુરુ જ રહે છે, એ ગુરુનું લઘુ નથી થતું. એટલે કન્ડિશન બે થઈ, લઘુ હોય તો ગુરુ થાય, ગુરુ હોય તો પણ ગુરુ જ રહે છે. આ વસ્તુને આપણે બીજા શબ્દમાં સમજીએ. માની લો કે એમ કે ભાઈ આત્મા શબ્દ છે, તો આ જોડાક્ષર છે, તો એની પોતાની વાત કરીએ તો જોડાક્ષર પોતે જેવો સ્વર લેતો હોય તેવો લઘુ કે ગુરુ બને. તો આત્માની અંદર માં જે છે એ ગુરુ છે, એટલે આપણે એને બે કરીએ. હવે જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ થાય, હવે આ પોતે તો ગુરુ જ છે એટલે એને આપણે ગુરુ કરીએ, અને જોડાક્ષરની આગળનો છે એટલે પણ ગુરુ થયો. એનો મતલબ કે આ ગુરુ છે છતાં ગુરુ થયો, ગુરુ છે એટલે ગુરુ થયો, અને જોડાક્ષરની આગળ છે એટલે ગુરુ થયો. એટલે કેટલાક વિદ્યાર્થી એવું સમજતા હોય કે આ ગુરુ હોય તો લઘુ કરવાનું, લઘુ હોય તો ગુરુ કરવાનું, એવું નથી, બરાબર છે? બંને કન્ડિશનમાં એ ગુરુ બને છે, લઘુ હોય તોય ગુરુ થાય, ગુરુ હોય તોય ગુરુ થાય. અચ્છા, આ શબ્દના સંદર્ભમાં આપણે વાત કરી. હવે કેટલાકને એ પણ સમજવું જરૂરી છે કે માની લો કે આ બધા શબ્દો છે કે જેને આપણે જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ થાય, ગુરુ હોય તોય ગુરુ થાય, એ તો સમજ્યા. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે આ જે શબ્દો જે છે એ શબ્દોને જ્યારે કાવ્યના સંદર્ભમાં તમે વાત કરતા હોય, હું એમ કહું કે સજન પ્રિય, આવો શબ્દ છે સજન પ્રિય. હવે આ પ્ર જે છે એ જોડાક્ષર છે. જોડાક્ષર કયા છે? જુઓ, ક્ષ જોડાક્ષર છે, જ્ઞ જોડાક્ષર છે, ત્ર જોડાક્ષર છે, શ્રવણનો શ્ર જોડાક્ષર છે, બરાબર છે? એવી રીતે પ્ર પણ જોડાક્ષર છે. આ ઉપરાંત કોઈ પણ અક્ષર ઉપર, માની લો કે આપણે ક લઈએ, એના ઉપર આ રીતે રકાર આવે એ પણ જોડાક્ષર છે. આ બધા જોડાક્ષરો છે. આ અક્ષરની આગળનો અક્ષર ગુરુ બને, એક્ઝેક્ટ એને જોડાયેલો હોય એ ગુરુ બને. હવે અહીંયા તમે જુઓ કે પ્રિય શબ્દ છે, તો અહીંયા આપણે જોઈએ કે સજનની અંદર સ એક છે, જ એક છે, ન એક છે. હવે જ્યારે કાવ્ય પંક્તિમાં આવો કોઈ એવો શબ્દ આવે છે કે જેમાં એવું બને છે કે આ અલગ શબ્દ છે, આ અલગ શબ્દ છે. હવે અહીંયા પ્રિયનો મતલબ શું છે કે આ જોડાક્ષર છે, તો આ જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ થાય એવો નિયમ તમારા મગજમાં છે, એટલે તમે ન છે એને ગુરુ કરો તો એ ખોટું પડે, એ ગુરુ નથી, ન પોતે લઘુ જ છે. કેમ? કારણ કે આ શબ્દ અને આ શબ્દ છે બંને જુદા છે. એટલે આનો મતલબ એવો થાય કે જુદા જુદા શબ્દ હોય, એક શબ્દ અલગ હોય બીજો શબ્દ અલગ હોય, તો એક શબ્દની અસર બીજા શબ્દને થતી નથી. આ બહુ મહત્વનો પોઈન્ટ, આ ખાસ ધ્યાન રાખજો. માની લો કે
આપણે અહીંયા એવું લખીએ કે અપ્રિય એવો શબ્દ લખીએ ને તો પ્રિયની સાથે અ જોડાયેલો છે, તો આ જે જોડાક્ષર છે તો એની આગળનો અક્ષર આ ગુરુ થયો. પરંતુ સજન પ્રિય આ બંને છૂટા શબ્દો છે તો આ પ્રિયનો અ ઉપર અસર થતી નથી. એટલે આ વસ્તુ પણ એટલી જ મહત્વની છે. એટલે ઘણી વખત આપણે જ્યારે કોઈ પણ કાવ્ય પંક્તિના માત્રાઓ ગણવામાં ગણતા હોય તો એને આપણે શું છે એ ઓકે, તો કોઈ પણ શબ્દ જે છે એને આપણે અપ્રિય, અહીંયા આપણે જોયો તો કે આ જોડાક્ષરની આગળ છે એટલે ગુરુ થયો, આ બંને છૂટા છે તો એ આની અસર આને થતી નથી. હવે એક મિત્રની શીતલબેનની એક કોમેન્ટ છે, એવું કહે છે કે સાહેબ અહીંયા આપણી પાસે એ છે, બરાબર છે, હવે આ જે એ છે એના સિવાયનો બીજો એ આપણી પાસે છે જે આ રીતનો છે, બરાબર છે, તો આ એ અને આ એમાં ફરક શું છે એ પહેલાં સમજી લો, પછી બંનેની માત્રા શું છે એ પણ તમને કહું. આને આપણે સંવૃત એ કહીએ છીએ, આને આપણે વિવૃત એ કહીએ છીએ. સંવૃત એટલે સાંકડા ઉચ્ચારવાળો અને આ છે વિવૃત એટલે પહોળા ઉચ્ચારવાળો. બંનેનો જે પ્રયોગ છે એ ગુરુમાં જ કરવાનો છે, ગુરુ જ ગણવાનો. આ પણ ગુરુ છે, આ પણ ગુરુ છે, બરાબર છે. સંવૃત હોય તો પણ ગુરુ છે, વિવૃત હોય તો પણ ગુરુ છે. આ બંનેનો પ્રયોગ કદાચ કોઈ વિદ્યાર્થીને ન ખબર હોય તો એક શબ્દ તમને આપીને કહી દઉં કે માની લો કે આપણી પાસે શબ્દ છે કેરી, આ બંને શબ્દો અલગ અલગ છે. આપણે જેમ કે ઉનાળામાં કેરી ખાવાની મજા આવે તો આપણે બોલીએ ને કેરી, કે એમ બોલીએ છીએ, તો એ કેરી શબ્દ આ છે, આ વિવૃત ઉચ્ચાર છે. જ્યારે આ શું છે કેરી, કેરી એટલે આ સાંકડો ઉચ્ચાર છે. કેરીનો એક અર્થ શું છે, ની, નોની નું નાનો જે ની આવે છે ને એ આ કેરી છે. એક ગીત કદાચ તમને ખબર હોય, રામચંદ્ર ભગવાનનું બહુ સરસ ગીત છે, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે ઘણું સીતાએ વેર વાળ્યા જો. તો કહે ને કે લવિંગ કેરી લાકડીએ, તો અહીંયા શું છે, લવિંગ કેરી એટલે કે લવિંગની લાકડીથી રામે સીતાને માર્યા. તો અહીંયા તમે જુઓ કે ભાઈ આખી વસ્તુ છે તો અહીંયા કેરી છે, અહીંયા કેરી છે, તો બંનેમાં ફરક છે. તો એ ફરક શું છે, સંવૃત અને વિવૃતનો. સંવૃત એટલે સાંકડો ઉચ્ચાર, વિવૃત એટલે પહોળો ઉચ્ચાર. તો અહીંયા એ જ વસ્તુ છે કે સાંકડો ઉચ્ચાર આવે તો પણ બે છે, પહોળો ઉચ્ચાર આવે તો પણ બે છે. એટલે કે માત્રાઓ, આપણે માત્રાના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ, તો સાંકડા ઉચ્ચારમાં પણ બે છે, પહોળા ઉચ્ચારમાં પણ બે છે. તો શીતલબેન હવે તમે લગભગ સમજી ગયા હશો. હવે આપણે જે વાત કરવી છે કે ભાઈ આ બધા જોડાક્ષર છે તો જોડાક્ષરની આગળના અક્ષર હંમેશા ગુરુ બને છે, એ વસ્તુ આપણે સમજી લીધી. હવે આ આખી વસ્તુ તમારા મગજમાં સ્પષ્ટ થઈ ગઈ છે તો હવે મંદ અને તીવ્રની ખબર તો પડી ગઈ, નાનો ઈ મોટો ઈ, નાનો ઉ મોટો ઉ, આની પણ તમારા મગજમાં ક્લિયરિટી આવી ગઈ છે. તો હવે એક હું શબ્દ આપું છું, એક શબ્દ આપું છું, એની માત્રા કેટલી થાય છે તમે જરા કોમેન્ટ કરીને મને કહો, બરાબર છે. એક શબ્દની માત્રા કેટલી છે તમારે મને કહેવાનું છે, આ શબ્દ આ વસ્તુ આપણે જે સમજ્યા છે એના આધારે, બરાબર છે મિત્રો. દાખલા તરીકે મારી પાસે શબ્દ છે સર્વ સ્વ. આ શબ્દ છે જે મિત્રો આખી વસ્તુને સમજી ગયા હશે એ મિત્રો આનો સાચો જવાબ આપી શકશે, જે નહીં સમજાવે એમને ખોટું પડશે. તો તમે મને ફક્ત એક મિનિટની અંદર ફટાફટ કહો કે એની માત્રા કેટલી છે. ઓકે મિત્રો, અહીંયા બે જવાબ આવી રહ્યા છે, એક ચાર કહે છે, એક પાંચ કહે છે. ઓકે કોઈ ત્રણ કહે છે. ઓકે ઓકે, હજુ લગભગ તમે સમજ્યા નથી, કેટલાક
छो, क्या बात है। आज वस्तु छे ये जो तमे समझी जशो तो हूँ एवं मानु छू कि मात्रा मेर छंद तमे फक्त पांच मिनिट में समझी जशो। मात्रा मेर छंद समझवा बहु अघरा नहीं, जे छे आ वस्तु तमने मात्रा गणता आवड़े ने एटले वात पूरी थई गई। जो मित्रों आ जे शब्द जे छे सर्वस्व, हवे आपणे एक्जेक्ट एनी मात्रा केटली छे तमने कही दऊं, पांच मात्रा छे। केवी रीते मात्रा छे जुओ, કે આ મેં તમને આગળ વાત કરી કે કોઈ પણ વ્યંજન છે એના ઉપર આવો રકાર આવે છે એનો મતલબ કે જોડાક્ષર છે। તો આ જોડાક્ષર છે એટલે એની આગળનો માત્રા કેટલી થશે? બે થશે। હવે આ સ્વ છે, સ્વ જોડાક્ષર છે એટલે એની આગળની જે માત્રા છે એ બે થશે। હવે મેં તમને એ પણ કીધું કે જોડાક્ષર પોતે જેવો સ્વર લે એવો બને, તો સ્વ પોતે કયો સ્વર લે છે? તો કે અ લે છે। તો આ એક છે, તો કે બે વત્તા બે વત્તા એક એટલે બે ને બે ચાર ને એક પાંચ। તો આ શબ્દ જે છે એની પાંચ માત્રા થઈ। ઘણાની પાંચ માત્રા સાચી છે, હજુ કેટલાક ચાર ચાર બે એક બે। ઓકે, હજુ જે લોકો હજુ સમજ્યા નથી એ લોકો ફરીથી એકવાર ધ્યાન રાખી લો। મિત્રો જો આખી જે વ્યવસ્થા છે જોડાક્ષરની બહુ મહત્ત્વની છે, આ જોડાક્ષરની જો વ્યવસ્થા તમે નહીં સમજો તો લગભગ તમે માત્રા ગણવામાં ભૂલ કરશો। જો ફરીથી એકવાર સ્ટેપ બાય સ્ટેપ શબ્દ સમજી લેજો, અહીંયા અ નાનો ઈ નાનો ઉ રુ અને અમ આ કોઈ પણ વ્યંજનને લાગે એટલે એક લખવાનો, આટલું તમને ખબર હોવી જોઈએ। આ મોટો ઈ મોટો ઉ એ ઐ ઓ ઔ અમ અને અહ આ કોઈ પણ વ્યંજનને લાગે તો એને બે લખવાના, આટલું તો લગભગ મોસ્ટ ઓફલી બધાને ખબર છે। ભૂલ માત્ર ક્યાં થાય છે? જોડાક્ષરમાં ભૂલ થાય છે। આપણે એ વસ્તુ જ સમજવાની છે, બહુ મહત્ત્વની વસ્તુ। ચલો હવે પહેલાં હું એક વસ્તુ તમારામાં નક્કી કરી લઉં કે 100% જેટલા વિદ્યાર્થીઓ મને જોઈ રહ્યા છે એ લોકોને હું એટલું કહેવા માગું છું કે પહેલાં હું તમને એક બે ત્રણ સાદા શબ્દો આપું છું, જો એ બધાના સાચા પડશે તો આપણે જોડાક્ષરની થોડી વ્યવસ્થિત વાત કરીએ। ફરીથી હા એક કોમેન્ટ આપું છું, જો મિત્રો એક મિત્રએ કોમેન્ટ કરી છે એની પણ વાત કરીએ પહેલાં। જો હ જે છે આ શું છે? હ છે વત્તા ય છે વત્તા અ છે, તો આ બે વ્યંજન ભેગા થયા એટલે આ જોડાક્ષર છે, બરાબર છે? આ જોડાક્ષર છે। હવે આની સાથે એક બીજો શબ્દ તમને કહું, સમજો, માની લો કે ર દ ર દ ય આવું હોય તો આ શું છે? તો મિત્રો જો આનો મતલબ શું છે? હ છે વત્તા ઋષિનો રુ છે, તો આ બંને ભેગા થયા એનો મતલબ એવો થયો કે વ્યંજનની સાથે સ્વર જોડાયો એટલે પૂર્ણ વ્યંજન થયો, બરાબર છે? એ જોડાક્ષર નથી, એ માત્ર એક અક્ષરવાળો છે, બરાબર છે? હવે તમે એક વસ્તુ જો, અહીંયા એક બેન છે ને એમણે એક બહુ સરસ વાત કરી છે, મળ્યું અળ્યું આવો શબ્દ છે, બરાબર છે? માની લો કે ભળ્યું ગળ્યું આવા શબ્દ આવે છે, અળ્યું ઉડ્યું 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 એટલે કે ય અને આ અળ અને ય, અળ અને ય, અળ અને ય, તો આમાં શું છે? કેટલીક રેફરન્સ બુકની અંદર તમને એવું વાંચવા મળશે કે ભાઈ આવો શબ્દ આવે તો એને આપણે લઘુ કરી દેવાનું, બરાબર છે? તો અહીંયા એ વસ્તુ પણ સમજવા જેવી છે। માની લો કે આ જે શબ્દો છે, બે મિનિટ, તો અહીંયા અળ છે આ રીતે, ય છે અને અહીંયા યુ છે, બરાબર છે? હવે એના ઉપર અનુસ્વાર છે। આ ત્રણ વસ્તુને આપણે જોઈએ, એક તો અળ એટલે અડધો, પછી ય છે, પછી ઉ છે, અને આ એના ઉપર અનુસ્વાર છે। તો આ ત્રણ વસ્તુ થઈ, તો આ જોડાક્ષર થયો, તો જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ બને। હવે આ જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ બને એનો એક્ઝેક્ટ અર્થ શું છે?
કે મોસ્ટ ઓફલી એવું બને છે કે જ્યાં જ્યાં જોડાક્ષર આવે છે ત્યાં ત્યાં એની આગળનો અક્ષર ગુરુ થડકાર પામતો હોય છે. બરાબર છે? જો અહીંયા હું તેમ કહું ને કે અસ્ત્ર, તો અહીંયા સ્ત્ર બોલું છું તો આ ઉપર થડકાર આવે છે, આમ કે ધક્કો આવે છે. એટલે ટેકનિકલ પોઈન્ટ એવો છે ને કે જ્યાં ધક્કો આવતો હોય ને એ ગુરુ થાય, આ એનો મૂળ આશય છે. એટલે ક્યાંક તમને એવું પણ જાણવા મળે કે માની લો કે હું ભળ્યું શબ્દ લઉં છું, ભ અળ્યું આ શબ્દ લખું છું, તો કે આ ભ ઉપર એટલો ભાર નથી આવતો જેટલો અસ્ત્રની અંદર આવે છે. તો આની આગળનો અક્ષર છે એ લઘુ બનતો નથી, આ સોરી ગુરુ બનતો નથી, ગુરુ બનતો નથી. એટલે જોડાક્ષરની આગળનો અક્ષર એક પારંપારિક રીતે એવું છે કે ગુરુ બને છે, પણ કેટલાક સંજોગો એવા છે, કેટલાક સંજોગોનો મતલબ એવો છે કે જ્યાં એની આગળના અક્ષર ઉપર થડકાર નથી આવતો, તીવ્રતા નથી આવતી, તો એવો જે અક્ષર છે એને આપણે લઘુ હોય તો લઘુ જ ગણવો પડે, એને ગુરુ ગણતા નથી. જેમ અહીંયા ભળ્યું શબ્દ છે તો ભ ઉપર થડકાર નથી આવતો. આપણે એમ કે ભમ્યો, માની લો કે ભમ્યો શબ્દ છે, આવો શબ્દ છે, તો અહીંયા ભમ્યો, તો મ્ય ઉપર જોડાક્ષર છે પણ એની આગળનો જે ભ છે એના ઉપર તીવ્રતા નથી આવતી, અહીંયા તીવ્રતા નથી, એટલે આ જે છે એ લઘુ છે. બરાબર છે? આને આપણે એક ગણીએ છીએ. તો આવા કેટલાક નાના નાના પોઈન્ટ છે પણ જે બહુ મહત્ત્વના છે, સમજવા જેવા છે, એ કાવ્યના સંદર્ભમાં તમને ખબર પડે છે. જ્યારે આપણે ટેકનિકલ પોઈન્ટની વાત કરીએ, જે નિયમોની વાત કરીએ છીએ, તો ભાષાની અંદર ક્યારેક ઘણી વખત એવું પણ બને છે કે ક્યાંક અપવાદ આપણને જોવા મળતા હોય તો એને આપણે પારિભાષિક રીતે એવો એવો શબ્દ આવે કે શ્રુતિભંગ થયો, બરાબર છે, યતિભંગ થયો, આવું આપણે કહીએ છીએ, એ આપણે ક્યાંક ક્યાંક જોતા પણ રહીશું. બરાબર છે? આજે આપણે જે વાત કરવી છે આખી જે છે, તમે જે આ વસ્તુને સમજો છો કે ભાઈ જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ થાય છે, તો અહીંયા આપણને એક શબ્દ એવો મળ્યો, માની લો કે ભમ્યો શબ્દ છે, તો ભ એ જોડાક્ષર, મ્ય એ જોડાક્ષર છે, ભ ગુરુ થવો જોઈએ પણ એ ગુરુ નથી થયો, એ પોતે લઘુ છે. તો કે જેનો મતલબ એવો થયો કે જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ ત્યારે જ થાય છે જ્યારે એના ઉપર તીવ્રતા આવે છે. જો તીવ્રતા નથી આવતી તો ત્યાં એને આપણે લઘુ સ્વીકારવાનું છે. બરાબર છે? આ એક બહુ વ્યવસ્થિત વાત આપણે સમજ્યા છીએ, તમારે સમજવાની છે. હવે મિત્રો, આ જે આખી વ્યવસ્થા છે કે ભાઈ લઘુ ગુરુ, લઘુની અંદર પણ આપણે અ ઈ ઉ રુ અમ મંદ ગતિનો, એવી રીતે ગુરુની અંદર આ મોટો ઈ મોટો ઉ એ ઐ ઓ ઔ અમ અહ, આ ગુરુ છે. એની અંદર આપણે એ વ્યવસ્થા પણ જોઈ કે ભાઈ સંવૃત એ, વિવૃત, પછી એવી રીતે ઓની અંદર પણ આ જ વ્યવસ્થા આવે છે, આ સંવૃત છે, આ વિવૃત છે, તો આ બધા ગુરુ જ છે, આ ચારે ચાર સ્વર ગુરુ જ છે. બરાબર છે મિત્રો? તો હવે આ આપણે લઘુ ગુરુની વ્યવસ્થા બહુ સારી રીતે સમજ્યા છીએ. હવે આગળના ટોપિક ઉપર આપણે જવું છે. હવે પછીનો સિલે કરવો છે. ઓકે મિત્રો, હવે આપણે માત્રામેળ છંદ ઉપર સીધા જતા રહીએ છીએ. માત્રામેળ જે છંદ છે એ માત્રામેળ છંદની અંદર ખાસ ચોપાઈની વાત કરવી છે, દોહરો, હરિગીત, સવૈયા અને ઝૂલણાની વાત કરવી છે. બરાબર છે? માત્રામેળ છંદમાં અક્ષરોની માત્રા ગણવામાં આવે છે, લઘુ અક્ષર માટે એક માત્રા અને ગુરુ અક્ષર માટે બે માત્રા. આ તો આપણે આગળ જોઈ લીધું. હવે પહેલો જે છે ચોપાઈ છંદ, ચોપાઈ છંદની જે માત્રા છે એ 15 છે, ચરણ જે છે 4 છે. જો મિત્રો, અહીંયા એક ઉદાહરણ આપેલું છે, આ ઉદાહરણને આપણે માત્રામેળનું છે કે નહીં એને ચેક કરીએ. જો સૌથી પહેલાં તો આ ચરણ શબ્દને તમે સમજી લો. ચરણ એટલે શું? ચરણનો મતલબ એવો થાય, ચરણ એટલે ભાગ. બરાબર છે? પરીક્ષાલક્ષી આપણે જો કદાચ વાત કરીએ ને તો એક બહુ મહત્ત્વનો પ્રશ્ન આમ કે ને કે પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે, કેવો કે ભાઈ અર્ધ શ્લોક એટલે શું, શ્લોક એટલે શું, શ્લોકમાં કેટલા ચરણ હોય છે,
અર્ધ શ્લોકમાં કેટલા ચરણ હોય છે, બરાબર છે? તો એવું કહેવાય છે કે બે ચરણ ભેગા થાય, બે ચરણ ભેગા થાય એને અર્ધ શ્લોક કહેવાય, ચાર ચરણ ભેગા થાય એને પૂર્ણ શ્લોક કહેવાય, બરાબર છે? આ એક પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. બીજો એક વસ્તુ કે માની લો કે બે ચરણ ભેગા થાય, બે ચરણ ભેગા થાય એને આપણે એક પંક્તિ કહીએ છીએ, બરાબર છે? બે ચરણ ભેગા થાય એને એક પંક્તિ કહીએ છીએ. ચાર ચરણ ભેગા થાય, ચાર ચરણ ભેગા થાય એને આપણે શ્લોક કહીએ છીએ. અને આના પછીનો બહુ મહત્ત્વનો પોઈન્ટ છે, છ ચરણ ભેગા થાય એને છપ્પો કહેવાય છે. છ ચરણ ભેગા થાય એને છપ્પો કહેવાય. તમે બધા જાણો છો શામળના છપ્પા, બરાબર છે, અખાના છપ્પા. તો એ છપ્પાનો મતલબ શું છે કે એ છ ચરણમાં કાવ્યની રચના કરે છે, એટલે કે છ ભાગમાં કાવ્યની રચના થાય છે, તો એને આપણે છપ્પો તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે જે વાત કરવી છે, હવે જે બહુ બહુ મહત્ત્વની વાત છે કે આ એક પંક્તિ છે. હવે આ પંક્તિ ના આપણે ચોપાઈની છે એવું સમજવું છે, ઓળખવું છે, તો સૌથી પહેલાં એની માત્રાને ગણવાની છે. તો આ માત્રા કેવી રીતે ગણાય છે? તો કે દરેક ચરણ, આ ચાર ચરણ છે ને, દરેક ચરણ પંદર પંદર માત્રાનું હોય, બરાબર છે? ચાર ચરણની કુલ માત્રા આમાં ગણાતી નથી. જો ચાર ચરણની કુલ માત્રા આપણે ગણીએ ને તો પંદર ચોક સાઠ થાય, સાઠ માત્રા નથી. આના માત્ર એક જ ચરણની માત્રા ગણાય. એટલે કે એવું કહેવાય છે કે ચાર ચરણ ભલે રહ્યા પણ દરેકમાં જો સમાન સમાન માત્રા આવતી હોય ને તો એમાં જે સમાન માત્રા હોય એ અહીંયા મૂકવામાં આવે છે, પણ અસમાન માત્રા હોય તો અસમાન માત્રાનો સરવાળો થાય છે, બરાબર છે? એ દોહરામાં થાય છે, આપણે આગળ જોઈશું. તો અહીંયા તમે જુઓ કે પંદર માત્રા છે, તો આપણે આને જોઈ લઈએ કે બીજો બે બે ચાર, બે છ, બે આઠ, બે દસ, બે બાર, બે ચૌદ ને એક પંદર. તો આ પહેલું ચરણ જે છે એ પંદર માત્રાનું થયું. હવે બીજું ચરણ પણ પંદર માત્રાનું થવું જોઈએ. તો કે બે બે ચાર, બે છ, બે આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર. તો આ બીજું ચરણ પણ પંદર 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 માત્રાનું, પહેલું ચરણ પંદરનું, બીજું પંદરનું, ત્રીજું પણ પંદરનું થવું જોઈએ. બે ને એક ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ અને પંદર. તો આ પંદર માત્રા થઈ. અહીંયા જોઈએ તો કે બે ને એક ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર. તો આ પંદર માત્રા થઈ. તો પંદર પંદર માત્રાના ચાર ચરણ હોય એને આપણે કહીએ છીએ ચોપાઈ છંદ. ચોપાઈ છંદ માટે હજુ એક બીજી બહુ મજા મહત્ત્વની વાત કરી દઉં કે મિત્રો, તમારામાંથી મોસ્ટ ઓફલી વિદ્યાર્થી એવા હશે જેને હનુમાન ચાલીસા આવડતી હશે, દરેકને આવડતી હશે. અને આપણે એમ કે આપણા ઈષ્ટદેવ તરીકે હનુમાનજીના યુવાનો માનતા જ હોય છે. તો હનુમાન ચાલીસા જે છે, હનુમાન દાદાની જે હનુમાન ચાલીસા છે એ ચોપાઈ છંદમાં છે. જો હનુમાન ચાલીસા આપણે બોલીએ ને, જય હનુમાન જ્ઞાન ગુણસાગર, જય કપીશતિ હું લોક ઉજાગ, રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામાં, જોજો. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, ચાર પગોને આંચળ ચાર, પૂંછડાથી ઉડાડે માગ. તો એ જો કે આ જે રાગ છે એ ચોપાઈનો રાગ છે. ચોપાઈનો મતલબ હનુમાન ચાલીસા. હનુમાન ચાલીસાના આપણે જે રીતે તમે ગાઓ છો એ રીતે ચોપાઈ ગવાય છે, બરાબર છે? એટલે ચોપાઈની બહુ મહત્ત્વની વાત શું છે? તો કે એ પંદર માત્રાવાળો છંદ છે. એક ચરણ પંદર માત્રાનું છે, બીજું ચરણ પણ પંદર માત્રાનું છે, ત્રીજું પંદરનું છે, ચોથું પંદરનું છે. તો પંદર પંદર માત્રાઓની જ્યારે ચરણની ગણતરી થતી હોય તો એને આપણે નામ આપીએ છીએ ચોપાઈ છંદ, બરાબર છે મિત્રો? હવે માની લો કે મિત્રો, એક બીજું ઉદાહરણ આપણે લઈએ. ઘીનો દીવો રાણો થાય, અગરબત્તી આછી પરમાય, બરાબર છે? તો અહીંયા તમે જુઓ કે બે ને બે ચાર, બે છ, બે આઠ, બે દસ, બે બાર, બે ચૌદ ને એક પંદર. હજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર, બરાબર છે?
तो અહીંયા આપણે જોઈએ છે કે 15 15 માત્રાનો છંદ મળે છે કોઈ પણ પંક્તિ હોય 15 માત્રા 15 15 માત્રાના માત્રામાં આવતી હોય તો એને આપણે ચોપાઈ કહીએ છે હવે એક બહુ મહત્વની વાત અક્ષરમેળ અને માત્રામેળ છંદની અંદર આમ કહેન કે સિમ્યુલારિટી જે છે ને કેટલાક છંદની અંદર અક્ષરોની સિમ્યુલારિટી છે સરખા અક્ષરો હોય જો કદાચ આપણે અક્ષરમેળની તો વાત કરી નથી પણ તેમ છતાં એક તમારામાંથી કેટલાક જાણતા હશે કે શિખોણી જે છંદ છે 17નો છે 17 અક્ષરનો મંદાક્રાંતા 17 અક્ષરનો છે પૃથ્વી 17 અક્ષરનો હરિણી 17 અક્ષરનો ખાસ સમજો મિત્રો મંદાક્રાંતા છંદને અને ચોપાઈ છંદને ઘણું સરખાપણું જોવા મળે છે ક્યાં ભૂલ થાય છે તમને કહું માની લો કે આ પંક્તિ તમને આપી છે કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય હવે એને આપણે અક્ષર ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 હવે 17 અક્ષર આવે તો તમે એવું વિચારી શકો કે કાં તો શિખણી છે કાં તો મંદાક્રાંતા કાં તો પૃથ્વી કાં તો હરિણી આ ભૂલ પડવાની શક્યતા છે હવે એ શિખણી છે કે નહીં મંદાક્રાંતા છે કે નહીં પૃથ્વી છે કે નહીં કે હરિણી છે કે નહીં એ કેવી રીતે જોવું તેને જોવા માટેનું બહુ મહત્વનું સ્ટેપ સમજી લો કે માની લો કે કેટલાક ઉતાવળની અંદર શું કરે છે કે શોર્ટકટ માનતા હોય કે ભાઈ શિખણી છે તો કે એમાં ય ગણ આવે પહેલો ગણ ય આવે મંદાક્રાંતા તો કે એમાં પહેલો ગણ મ આવે પૃથ્વી તો પહેલો ગણ જ આવે હરિણી તો પહેલો ગણ જે છે એ ન આવે પહેલાં ગણથી જો એને યાદ રાખતા હોય તો ભૂલ પડે કેવી રીતે કે આ જે પંક્તિ છે એને આપણે પહેલાં ગણમાં ચેક કરીએ તો કે ગુરુ 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 તો આ થયો મ ગણ કેટલાક લોકો એવું વિચારે કે શોર્ટકટમાં માનતા હોય એમને અહીંયા ભૂલ પડે કે 17 અક્ષર મ ગણાયો મ ફોર મંદાક્રાંતા આ ભૂલ પડવાની શક્યતા છે પરંતુ શિખણી અને મંદાક્રાંતા અને ચોપાઈમાં સૌથી મોટો આમ ડિફરન્ટ હોય ને સૌથી મોટું આમ કે બંને વચ્ચે જુદાપણું તો છેલ્લા બે અક્ષરોનું છે મંદાક્રાંતા છંદ એવો છે કે જેમાં છેલ્લે બે અક્ષર ગુરુ આવે છે અને ચોપાઈ જે છે એમાં છેલ્લા બે અક્ષર જે છે ગુરુ હોતા નથી તમે અહીંયા જુઓ છેલ્લા બે અક્ષર જુઓ ગુરુ લઘુ બંને ગુરુ નથી બંને ગુરુ નથી બંને ગુરુ નથી જ્યારે મંદાક્રાંતા છંદની સૌથી મોટી વિશેષતા એ છે કે છેલ્લા બે અક્ષર ગુરુ હોય એટલે માની લો કે તમારી સામે ચાર ઓપ્શન આપેલા હોય શિખણી મંદાક્રાંતા પૃથ્વી ચોપાઈ તો મંદાક્રાંતા અને પૃથ્વી મંદાક્રાંતા અને ચોપાઈ આ બેમાં તમને તકલીફ પડે તો ધ્યાન શું રાખવાનું છેલ્લા બે અક્ષર ગુરુ હોય છેલ્લા બે અક્ષર ગુરુ હોય તો મંદાક્રાંતા છે છેલ્લા બે અક્ષર ગુરુ ના હોય અને 15 15 માત્રા થતી હોય તો એ ચોપાઈ છે આ બે વસ્તુ વચ્ચેનો ફરક છે ઓકે મિત્રો હવે આના પછીની વાત કરીએ આપણે બીજો જે છંદ છે દોહરો દોહરો જે છે 24 માત્રાનો છે બરાબર છે એમાં પણ ચાર ચરણ છે પણ એની એક કન્ડિશન આપેલી છે પહેલા અને ત્રીજા ચરણમાં 13 13 માત્રા હોય બીજા અને ચોથા ચરણમાં 11 11 માત્રા હોય અને છેલ્લી બે પંક્તિના અક્ષરો અનુક્રમે ગુરુ અને લઘુ હોય આ દોહરાનું બંધારણ છે હવે દોહરાના બંધારણની અંદર આપણે અહીંયા જોઈએ કે માની લો કે ભાઈ પહેલું અને ત્રીજું ચરણ 13 13 માત્રાનું હોય હવે અહીંયા તમે જુઓ કે આ પહેલું ચરણ અને આપણે પહેલું ચરણ કહીએ આ છે બીજું ચરણ આ છે ત્રીજું ચરણ અને આ છે ચોથું ચરણ એટલે ચાર ચરણ તો આપણને મળ્યા પણ શું છે કે પહેલું જે ચરણ છે અને ત્રીજું જે ચરણ છે એ 13 13 માત્રાવાળું હોવું જોઈએ એટલે કે આ પહેલું અને ત્રીજું આમાં 13 હોય આમાં 13 હોય આપણે જોઈજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એટલે પહેલા ચરણમાં આપણને 13 માત્રા મળી તો ત્રીજા ચરણમાં પણ 13 માત્રા જ થવી જોઈએ જો 2 3 4 5 6 7 8 9
दस अगियार बार तीर, तो आ पण तीर मात्रानो थयो। एटले पहेलू अने त्रीजू चरण तीर तीर मात्रानो मळी गयुं। हवे शुं जोवानुं, बीजा अने चौथा चरण में अगियार अगियार मात्रा छे, बन्ने में अगियार अगियार, अहीं अगियार अहीं अगियार। जो अहीं जो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार, हवे आ अगियार मात्रा थई। हवे नीचे जोईए, बे ने बे चार बे छ ने एक सात आठ नौ दस अगियार, आ पण अगियार थई। हवे मित्रों अहीं शुं छे कि आपणी मात्रा केटली छे, चौवीस मात्रा। तो आना चौवीस मात्रा केवी रीते गणवानी छे, तो कि पहला चरणनी तेर मात्रा अने बीजा चरणनी अगियार मात्रा, तो तेर वत्ता अगियार बराबर चौवीस थाय। आ कंडीशन होय तो एने आपणे दोहरो छंद कहीए छीए। એટલે દોહરા છંદની સૌથી વિશેષતા શું છે? તો કે ભાઈ તેર અને અગિયારનું બંધારણ છે, એટલે કે તેર વત્તા અગિયાર બરાબર ચોવીસ। હવે મેં તમને ચોપાઈની અંદર એક વાત કરી હતી, તમને જો યાદ હોય તો, કે ચાર ચરણ જો સમાન માત્રા હોય, સમાન માત્રાવાળા હોય, જેમ કે ચોપાઈમાં થાય છે, પહેલું ચરણ પંદરનું, બીજું પંદરનું, ત્રીજું પંદરનું, ચોથું પંદરનું, તો સમાન માત્રાનો સરવાળો થતો નથી, એટલે કે પંદર ચોક સાઠ થતા નથી, બરાબર છે, કે પંદર દુ ત્રીસ થતા નથી। અસમાન માત્રાનો સરવાળો થાય છે, તો કે અસમાન કેટલા ચરણમાં છે? તો કે પહેલા અને બીજા ચરણમાં અસમાન છે, બરાબર છે। તો અસમાન માત્રાનો સરવાળો થાય એનો મતલબ કે પહેલું ચરણ જે છે એ તેરનું છે, બીજું કેટલાનું છે? તો કે અગિયારનું, તેર વત્તા અગિયાર બરાબર ચોવીસ। તો આ કન્ડિશન થઈ તો આને આપણે દોહરો કહીએ છીએ, બરાબર છે। એટલે ચારે ચાર ચરણ છે એમાં બે સરખા છે, બીજા બે સરખા છે, તો એમાં પહેલું અને બીજું જે ચરણ છે એમાં ચોવીસ માત્રા, ત્રીજું અને ચોથું એમાં ચોવીસ માત્રા। એટલે ટોટલ આની માત્રા ગણીએ તો ચૌદ અડતાલીસ થાય, પણ એ રીતે આપણે ગણતા નથી, એક પંક્તિની માત્રા ગણીએ। તો અહીંયા એક પંક્તિ, કેમ એક પંક્તિની ગણીએ છીએ? કારણ કે અસમાન છે એટલા માટે, બરાબર છે। સરખી હોય તો એક ચરણની જ ગણાય, તો અહીંયા અસમાન છે એટલે આપણે તેર વત્તા અગિયાર બરાબર ચોવીસ માત્રા થાય। તો અહીંયા આપણને આ ચોવીસ માત્રાવાળો છંદ મળ્યો, દોહરો। હવે દોહરો છંદ એટલે શું? તો કે દોહરાનો એક બીજો બહુ મહત્ત્વનો પ્રયોગ શું છે, કે દોહરો છંદ એટલે આપણે જે દુહા ગઈએ છીએ ને, તે તમે લગભગ રહીમના દુહા સાંભળ્યા છે, કબીરના દુહા સાંભળ્યા છે, તે દુહાની અંદર જે રાગ આવે છે ને એ દોહરાનો રાગ છે, બહુ મજાનો રાગ છે। જો અહીંયા આ ઉદાહરણ છે એને આપણે રાગમાં ગાવાનો પ્રયત્ન કરીએ। ભણતા પંડિતની પૂજે, લખતા લહિયો થાય, ચાર ચાર ગાઉં ચાલતા, લાંબો પંથ કપાય કબીરા, લાંબો પંથ કપાય। આનું એક બીજું ઉદાહરણ બહુ મજાનું છે, તમે કદાચ સાંભળ્યું હશે, પેલું છે ને બહુ મજાનું છે, દીપકના બે દીકરા, કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો દીએ પ્રકાશ કબીરા, બીજો દીએ પ્રકાશ। તો દોહરાનો રાગ છે, દોહરાનો રાગ બહુ મજાનો રાગ છે। આપણે દુહા તમે સાંભળો તો તમને સાંભળવાનું ગમે, એટલે ઘણી વખત એવું બને કે માની લો કે કોઈ પણ કાવ્ય પંક્તિ છે એ કાવ્ય પંક્તિની માત્રા ઓળખવામાં તમને ભૂલ પડે છે અથવા ક્યાંય સમજ નથી પડતી, અને જો તમને ગાવાનો શોખ હોય, બરાબર છે, કેટલાક બાથરૂમ સિંગર હોય છે, પણ તેમ છતાં તમને અંદર અંદર ગાવાનો જો શોખ હોય ને, તો તમે ખાલી રાગ પ્રમાણે જો એને સેટ કરો ને કાવ્યની પંક્તિ, તો બી તમને ખબર પડી જાય કે કયો છંદ છે। તો રાગના આધારે પણ મિત્રો આપણને ખબર પડી જાય છે। તો અહીંયા આપણે જે વાત કરી દોહરાની વાત કરી, દોહરો એટલે ચોવીસ માત્રાનો છંદ છે। હવે એના પછીના છંદની વાત કરીએ, જો મિત્રો હરિગીત, હરિગીત છે એ અઠ્યાવીસ માત્રાનો છે, બરાબર છે, સોળમી માત્ર એને યતિ કરીએ છીએ। અહીંયા ઉદાહરણ બહુ મજાનું છે, કલાપીનું બહુ જાણીતું ઉદાહરણ છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની। હવે આની અઠ્યાવીસ માત્રાઓ છે, બરાબર છે, અઠ્યાવીસ માત્રાઓ કેવી રીતે થાય? જો અહીંયા બે બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ, તો અઠ્યાવીસ માત્રા થાય એટલે હરિગીત થઈ જાય, બરાબર છે।
એટલે હરિગીત જે છંદ છે એમાં 28 માત્રાઓ કમ્પલસરી છે. હવે જો હરિગીત છંદની સૌથી મહત્વની વાત તમને કહું, તમે લોકોએ સંત પુનિત મહારાજનું એક બહુ મસ્ત ગીત છે સાંભળ્યું હશે. કયું ગીત છે ખબર છે કોઈને? યસ, ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ હવિસરશો નહીં, જ્યાં જ્યાં નજરમાં રી ઠરે યાદી ભરી ત્યાં આપની, ફૂલો મહી ફૂલો તણી મીઠી સિતારી આપની. બોલું છે ને, જે પોષતું તે મારતું શું ક્રમ નથી એ કુદરતી. આ બધા ઉદાહરણો હરિગીતના છે. હરિગીતનું સૌથી મહત્વનું આમ કહે ને કે તમે જો કદાચ સ્તુતિ સાંભળી હોય ને, રામચંદ્ર ભગવાનની બહુ મસ્ત સ્તુતિ છે એ હરિગીતમાં છે. બોલે છે ને, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છબિ નવનીત નીરજ સુંદરમ પટ પીત માનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ. તો મિત્ર મિત્રો, આ જે છે એ હરિગીતના બધા ઉદાહરણો છે, બરાબર છે. હવે હું તમને એક બહુ મસ્ત ઉદાહરણ આપું છું. તમારે મને કહેવાનું કે આમાં હરિગીતની માત્રા થાય છે કે નહીં, તમારે કોમેન્ટ કરીને મને કહેવાનું છે. પુષ્પ તણી પાંદડીએ, પુષ્પ તળી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ. તમે મને એમ કહો કે આ જે છંદ છે એ માત્રામેળ છંદ છે અને હરિગીત છે કે નહીં, એની માત્રાઓ એક્ઝેક્ટ થાય છે કે નહીં, તમે મને કહો. ચલો એક મિનિટનો સમય, એક કે બે મિનિટનો, તમે મને કોમેન્ટ કરીને કહો. ઉદાહરણ લખ્યું એટલે છે એવું નહીં, હા, જાતે એક્ઝેક્ટ કેટલી માત્રા થાય છે એ મને કહો. ક્યાંય કવિએ કોઈ છૂટ નથી લીધી ને, એ પણ જોજો, બરાબર છે. યસ, નો નો નો, ના 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 સર, હવે મિત્રો જે લોકો નો કહે છે તો એ લોકો એ પણ મને કહે કે કયો છંદ છે. ચલો એવું પણ મને કહો. જો કદાચ તમે નો કહો છો તો આપણે ચેક કરીએ કયો છે. નામ આપો. નો નો નો, કવિએ છૂટ લીધી છે. ઓહો, યસ યસ, વેરી ગુડ. ચલો કોણ છે? હમ, 30 માત્રા. હા 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 સર, સવૈયા. ઓ સવૈયા, કોઈ કહે છે મનહર, પછી કવિએ છૂટ લીધી છે. ઓકે 30. હા ઓકે મિત્રો, ચલો હવે આને આપણે સમજી લઈએ. આ જે અક્ષરો છે, બરાબર છે, આ જોડાક્ષર છે એટલે આગળનો અક્ષર કેવો થઈ જાય? ગુરુ. જે એક્ઝેક્ટ આપણે સમજ્યા છે એ પ્રમાણે આપણે પહેલાં કામ કરીએ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13
चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस एकवीस बावीस तेवीस चौवीस पच्चीस छवीस सत्यावीस अठावीस ओगणतीस तीस एकत्रीस एकत्रीस मात्रा थाय छे तो अठावीस मात्रा वालो छंद छे आ तो आमां तो एकत्रीस थाय छे एटले आने आपणे शुं कहीशुं हरिगीत नथी बराबर ने ओके जो मित्रों અહીંયા માની લો કે તમે એમ કહો કે ભાઈ સાહેબ અહીંયા કવિએ છૂટ લીધી છે તો ક્યાં છૂટ લીધી તો માની લો કે અહીંયા આપણે બે છે એનું એક કરીએ બરાબર છે તો એકત્રીસમાંથી એક જાય તો ત્રીસ થાય તો કે એટલી બધી માત્રાઓની તો એની છૂટ હોય નહીં માત્રામાં જો કદાચ છૂટ હોય તો એકાદ માત્રાની છૂટ હોય એક કે બે માત્રાની એનાથી વધારે છૂટ ના હોય બરાબર છે માની લો કે આને તમે જો પુષ્પતણી પાંદડીએ બેસી હસ્તું કોણ ચિરંતના આ જે રાગ છે રાગમાં આપણે જોઈએ જ્યાં જ્યાં નજર મારી ઠરેયા તીબરી ત્યાં આપની પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતના જો રાગમાં સેટ થતું નથી એટલે કમ્પલસરી તમને ખબર પડી જાય કે આ જે છે એ હરિગીત છંદનું ઉદાહરણ નથી મિત્રો ઘણા મિત્રોએ જવાબ સાચા આપ્યા છે બરાબર છે કેટલાક લોકો એવું કહેતા કે સાહેબ એમાં છૂટ છે કવિની છૂટ છે પણ કવિ જ્યારે કોઈ પણ કાવ્યની છૂટ લે ને તો એ છૂટની એક મર્યાદા હોય એ મર્યાદા કેવી છે કે એકાદ બે માત્રાની મર્યાદા હોય કે ચાર ચાર ને પાંચ પાંચ માત્રાની મર્યાદા ના હોય કે ત્રણ કે ચાર માત્રાની મર્યાદા નથી હોતી બરાબર છે એટલે એ પણ આપણે થોડું સમજી લેવું જોઈએ પછી રાગના સંદર્ભમાં પણ તમે એને ચેક કરો તો તમને તરત ખબર પડી જાય બરાબર છે તો મિત્રો બહુ સરસ તમારા જવાબ આવ્યા છે આજે ચલો હવે આ હરિગીતમાં તો લગભગ તમે સમજી ગયા છો હવે એના પછીનો જે છંદ છે એની વાત કરીએ આપણે સવૈયા બરાબર છે સવૈયા જે છે એમાં એકત્રીસ કે બત્રીસ માત્રા છે મિત્રો એકત્રીસ અને બત્રીસનો જે સંદર્ભ આવે છે ને જો કદાચ તમે અક્ષરમેળને જાણતા હશો તો તમને આ બે અક્ષરોની ખબર હશે કયો અક્ષર કે એકત્રીસ અક્ષરવાળો છંદ અને બત્રીસ અક્ષરવાળો છંદ તો એકત્રીસ અક્ષરવાળો કયો છે મનહર બરાબર ને સોળ વત્તા અગિયાર બરાબર એકત્રીસ અને બત્રીસ અક્ષરવાળો છંદ કયો છે તો કે અનુષ્ટુપ આઠ આઠ અક્ષરના ચાર ચરણ આઠ ચોક બત્રીસ એટલે બત્રીસ અક્ષરવાળો છંદ છે તો હવે જ્યારે તમે જ્યારે સવૈયાને ચેક કરતા હોય ક્યારેક પરીક્ષામાં પૂછાય તો મનહર અનુષ્ટુપ અને સવૈયામાં શું ફેર છે તમને ખબર હોવી જોઈએ કે મનહરની અંદર અક્ષરની ગણતરી છે અનુષ્ટુપની અંદર અક્ષરની ગણતરી છે સવૈયામાં માત્રાની ગણતરી છે હવે સિમ્યુલારિટી આપણને શું મળે છે સરખાપણ શું જોવા મળે છે તો કે મનહરમાં અક્ષર એકત્રીસ છે જ્યારે સવૈયામાં એકત્રીસ માત્રા છે અનુષ્ટુપમાં બત્રીસ અક્ષર છે જ્યારે સવૈયાની અંદર બત્રીસ માત્રા છે અહીંયા આપણે ઓપ્શનમાં એકત્રીસ કે બત્રીસ એવું લખ્યું છે એનો મતલબ શું છે કે કોઈ પંક્તિ એવી હોય કે જેમાં એકત્રીસ માત્રા હોય કોઈ પંક્તિ એવી હોય એમાં બત્રીસ માત્રા હોય તો એકત્રીસ માત્રા હોય કે બત્રીસ માત્રા હોય આપણે એને સવૈયા તરીકે મૂકીશું અહીંયા માની લો કે ઉદાહરણ આપણે લઈએ કે અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ તો આની આપણે માત્રા ગણીએ જુઓ કે ભાઈ બે છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તો મિત્રો આ જે છે એકત્રીસ માત્રાવાળો છે બરાબર છે હવે અહીંયા રૂ જે છે ને એમાં કેટલાકને તકલીફ પડે તો ધ્યાન રાખજો આ રૂનો મતલબ શું થાય છે તો કે ર છે એની સાથે મોટો ઉ છે આ બંને ભેગા થાય ત્યારે રૂ આ રીતે લખાય છે તો આ દીર્ઘ ઉ છે એટલે આને આપણે બે ગણીએ છીએ તો અહીંયા આપણે એને બે મૂકીએ બરાબર છે હવે આ ક્વેશ્ચન માર્ક છે તો ક્વેશ્ચન માર્કની માત્રા ગણાતી નથી કેટલાક ગણી નાખે તો નહીં ગણવાની હવે એવું જો નીચે જોઈએ તો નીચેની કેટલી માત્રા છે તો ચલો તમે મને કહો ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર ચલો આની માત્રા મને કહો બે મિનિટમાં મને રિપ્લાય આપી દો એક્ઝેક્ટ એની માત્રા કેટલી છે જોઈ લો ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર ચલો ત્રીસ છે એકત્રીસ છે બત્રીસ છે તેત્રીસ છે ઓગણત્રીસ છે અઠ્યાવીસ છે કેટલી છે કવિ અહીંયા કોઈ છૂટ લીધી છે ચેક કરો બરાબર છે આપણે જોઈએ ઓકે યા શીતલબેન
बत्रीस तेत्रीस डामोर भाई ओके बत्रीस 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 वेरी गुड सरस। अरे हार्दिक भाई 31 बराबर गणो मित्र बराबर चेक करो चलो ओके मोस्ट ऑफली बदा 32 32 करे छे कवि नी छूट आई हाँ 32 ओके चलो जो लिए मित्रों जे लोग 32 मात्रा लीधी छे कोई 31 लीधी छे जो ये एक्जेक्ट गणिए आपणे जो आ बे छे 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 જે મિત્રોએ 32 માત્રા લખી એ લોકો સાચા છે 31 વાળા જરા ધ્યાનથી સમજી લેજો 32 કેવી રીતે થયા છે ચેક કરી લો મિત્રો જો કોઈ પણ કાવ્યની પંક્તિ છે એ કાવ્યની માત્રા આપણે જ્યારે ગણવી છે હા અહીંયા એક વિશેષતા આપણે સમજવી એ પણ છે કે માની લો કે અક્ષરમેળ અને માત્રામેળ બે છંદના ચાર ઓપ્શન એવા આપણને એવું કીધું કે ભાઈ શાર્દુલ વિક્રીડિત છે સવૈયા છે દોહરો છે કે ભાઈ અનુષ્ટુપ છે તો બે ઓપ્શન આપણને માત્રામેળ ના આપે બે ઓપ્શન આપણને અક્ષરમેળ ના આપે એવી કન્ડિશનમાં શું કરવાનું સમજો માની લો કે આ પંક્તિ છે ઉપરની નીચેની એના અક્ષરને આપણે સમજીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 એકવીસ અક્ષર થાય એટલે મોસ્ટ ઓફલી જો તમે અક્ષરમેળમાં જાણતા હોય તો કેટલાકને ખબર હશે તો કે 21 અક્ષરવાળો છંદ શ્રગધરા છે બરાબર છે શ્રગધરા 21 અક્ષરનો છંદ છે હવે સવૈયા અને શ્રગધરા છંદ આ બંનેમાં ભૂલ ક્યાં પડે છે આપણી કે સવૈયામાં 21 અક્ષર આવે છે અને એની માત્રા જે છે સવૈયાની એ 31 કે 32 છે હવે શ્રગધરા અને સવૈયા બે વચ્ચેનો ડિફરન્ટ આપણે કેવી રીતે કરવાનો તો કે માત્રા ગણો તો ખબર પડે અને શ્રગધરાનો ગણ જોવો તો ખબર પડે તો શ્રગધરાના ગણની સંદર્ભમાં વાત કરીએ તો શ્રગધરામાં હંમેશા કમ્પલસરી પહેલો જે ગણ છે મથી શરૂ થાય મ ર ભ ન ય એવું છે એટલે એમાં કમ્પલસરી તમે જુઓ કે મ ર ભ ન ય હવે છેલ્લો ય ગણ આવે છે પહેલો મ આવે છે હવે માની લો કે ય ગણની અંદર જો કે ય માતા એટલે માતા છેલ્લા બે અક્ષર શ્રગધરાની અંદર ગુરુ ગુરુ આવે છે હવે અહીંયા તમે જુઓ છેલ્લા બે અક્ષર કેવા છે ગુરુ લઘુ ગુરુ લઘુ એટલે છેલ્લા બે અક્ષરથી તમને ખબર પડી જાય કે સવૈયા છે કે શ્રગધરા છે એ પણ તમને ખબર પડી જાય કદાચ એવું બન્યું કે ભાઈ પહેલો ગણ આપણે ચેક કરીએ ચલો તો આ ગુરુ છે લઘુ છે લઘુ છે ભા ન સ ભ ગણ થયો તો સવૈયાની અંદર તો આપણે માત્રા ગણીએ છીએ શ્રગધરાની અંદર ગણ ગણીએ છીએ તો શ્રગધરા જે છે એમાં મર ભનથી શરૂઆત થાય છે જ્યારે અહીંયા ભ ગણ આવે છે એનો મતલબ કે આ શ્રગધરા નથી આ માત્રામેળ છે એટલે બે વસ્તુ આપણને ખ્યાલ આવે છે કે શ્રગધરા અને સવૈયા બે સાથે હોય તો આપણે શું ધ્યાન રાખવાનું પહેલાં એનું ગણ ચેક કરી લેવાનું અક્ષર ગણ્યા તો 21 આવ્યા હવે જોઈ લો કે પહેલો એનો ગણ જોવો છો તો ગણ જો મ આવે તો આપણે આગળના બીજા જોવાના ગણ પહેલો મ છે અને છેલ્લા બે ગુરુ ગુરુ છે તો શ્રગધરા ઓકે છે પણ એવું નથી થતું તો એવું આપણે સમજી લેવાનું કે આ માત્રામેળ છે અને માત્રામેળમાં પણ સવૈયા છે એ આપણે ચેક કરવા માટે એની માત્રાઓ કમ્પલસરી ગણવી પડે તો અહીંયા માત્રા તમે ગણો એટલે તમને તરત ખબર પડી જાય કે ભાઈ આ જે છંદ છે તે સવૈયા છે સવૈયા જે છંદ છે એમાં નીચેની જે માત્રાઓ છે એ 32 આપણે અહીંયા જોઈ અહીંયા 31 જોઈ એટલે 31 કે 32 માત્રા આવે તો એને આપણે સવૈયા કહીએ છીએ અને હવે એક બહુ મહત્ત્વનો છેલ્લો આપણે એમ કહીએ ને કે આપણા નરસિંહ મહેતાનો પ્રિય છંદ ઝૂલણા ઝૂલણા છંદ એ નરસિંહ મહેતાનો પ્રિય છંદ છે તમે લો મોસ્ટ ઓફલી તમે કદાચ ઘણા બધા પેપર આપ્યા હશે તો એકાદ બે પ્રશ્નો એમના આવા પૂછાઈ ગયા છે કે ભાઈ નરસિંહ મહેતાનો પ્રિય છંદ કયો અથવા એવો પણ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ નરસિંહ મહેતાએ પ્રભાતિયા કયા છંદમાં રચ્યા છે તો એ ઝૂલણા છંદ છે એટલે ઝૂલણા છંદની અંદર નરસિંહ મહેતાએ જેટલું કામ કર્યું છે એટલું કામ લગભગ આજના કોઈ પણ સાહિત્યકારે કર્યું નથી એટલે કે પ્રભાતિયા લખવામાં નરસિંહ મહેતાની જે પકડ હતી એવી પકડ કોઈનામાં નથી ઓકે તો એ વસ્તુને આપણે સમજવી છે એની માત્રા કેટલી છે તો કે 37 માત્રા છે
બરોબર છે. હવે અહીંયા તમે જુઓ કે આ એક પંક્તિ છે, એ પંક્તિની આપણે 37 માત્રા ગણવી છે. તો ચેક કરીએ, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 35, 33, 34, 35, 36, 37. તો એક્ઝેક્ટ 37 માત્રા આપણને મળે છે. બરોબર છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. જો મિત્રો, અહીંયા જે અનુસ્વાર છે એ તીવ્ર નથી, એટલે આના આપણે લઘુ ગણ્યો છે, એક ગણ્યું છે. બીજું, રહ્યો ઘૂમી રહ્યો, ર ઉપર તીવ્રતા છે એટલે એને આપણે ગુરુ ગણ્યું છે. બીજું, અહીંયા શબ્દની અંદર આ જોડાક્ષર છે એટલે આગળનો અક્ષર આપણે એને ગુરુ ગણ્યો છે. બરોબર છે. આ બધી વસ્તુ આપણે અહીંયા જોઈએ છીએ. ચલો, એક બીજું બહુ મસ્ત ઉદાહરણ છે, એ ઝૂલણાનું છે કે નહીં એ તમે સમજો અને એની કોમેન્ટ પણ મને લખીને કહો. પંક્તિ છે, એક આ પંક્તિ છે, બીજી એક પંક્તિ મૂકું છું. આની પહેલી માત્રાઓ ગણો. કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. આ બંને જે પંક્તિઓ છે મિત્રો, એ ઝૂલણાની છે કે નહીં એ મને કન્ફર્મ કરીને કહો. હોય તો બંનેની માત્રાઓ એક્ઝેક્ટ છે કે જુદી જુદી છે એ પણ મને કહો. ચલો 2 મિનિટ આપું છું, 2 થી 3 મિનિટ ફટાફટ કહો. બરોબર છે. પહેલી પંક્તિ અને બીજી પંક્તિ તમે બે સાથે માત્રાઓ લખજો. માની લો કે 37, 37, 36, 36, 37, 37, જે રીતે એક સાથે બે કોમેન્ટ કરશો, બે મૂકશો તો તરત ખ્યાલ જશે. ઓકે, 37 બંને. ઓકે, એક જણ 40 કે છે. કોણ છે મિત્ર? ઓ, શૈલેષભાઈ. શૈલેષભાઈ, થોડું ધ્યાન રાખીને ચેક કરો. બંને ભેગી થઈને ના મૂકતા. હા, આ અલગ પંક્તિ છે, આ અલગ પંક્તિ છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનમાં કોણ જાશે. આ એક પંક્તિ છે. બીજી પંક્તિ છે, કામિની કોકિલા કેલી કૂજન કરે. આ કોઠિલા ના સમજતા, હા, આ લખવામાં થોડુંક અહીંયા સ્પ્રેડ થઈ ગયું છે. કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. અહીંયા ભારતી તમે ના સમજતા, ભરતી શબ્દ છે. ઓકે, ચલો મિત્રો, 37. યસ, વિશાલભાઈ 37, ગૌતમ વન, શ્રદ્ધરા, વિશાલ દવે 37. યસ, ફાઇનલ 37 બંને. ઓકે, ક્યા વાત હે, બધા 37, 37 કરો છો, વેરી ગુડ. ચલો, ઓકે, મોસ્ટ ઓફલી કોમેન્ટ સાચી છે બધાની. બંને 37 માત્રાની પંક્તિઓ છે. એકવાર આપણે આને ચેક કરી લઈએ. જુઓ, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27.
अठ्यास ओगणतीस तीस एकत्रीस बत्रीस तेत्रीस चौत्रीस पैंतीस छत्रीस साड़त्रीस। आ पंक्ति साड़त्रीस मात्रानी छे, परफेक्ट जुड़ाछन छे। कामिनी कोकिला केली कूजन करे सागरे भासती भव्य भरती, बरोबर छे। आ पंक्ति मोस्ट ऑफली अत्यार सुधी तमे जो पेपर जूना पेपर जोशो ने तो आ वर्णानुप्रासनी बहु ज फेमस पंक्ति छे, वर्णानुप्रास अलंकारनी, बरोबर छे। पण हवे छंदमां घुसी छे, हवे आपणे एनी जोईए। बे ने त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगणीस वीस एकवीस बावीस तेवीस चौवीस पच्चीस छवीस सत्यावीस अठावीस ओगणत्रीस तीस एकत्रीस बत्रीस तेत्रीस चौत्रीस पैंतीस छत्रीस साड़त्रीस। बंने एक्जेक्ट साड़त्रीस मात्रानी मित्रों पंक्ति है, एटले आ मात्रामेळ छंद में खास करीने आ झूलणा छंदनी पंक्तिओ है। मित्रों हवे झूलणा छंदना संदर्भ में बीजी एक बात करी दूं कि झूलणा छंद में मैं तमने आगळ बात करी कि नरसिंह मेहतानो प्रिय छंद है और नरसिंह मेहता प्रभात्या माटे बहु ज सरस जाणीता है। एमना मोस्ट ऑफली तमे जुओ प्रभात्या बहु फेमस थयेला है। आ प्रभात्यु तो तमे वर्षोथी सांभळता आव्या हशो। जो आप बहु मजा नो राग पण तमने कही दूवानो जागने जादवा कृष्ण गो वाड़िया तुज विनागेनमा कौन जाशे ए जागने जादवा दही तणा दही थरा गीतणा दे बरा कढ़ील दूध ते कौन पाशे ए जागने जादवा। मित्रों आ बहुज फेमस एमनी छे, एक्जेक्ट एज रागनी अंदर आज कामिनी कोकिला केली कूजन करे सागरे भासती भव्य भरती ए कामिनी कोकिला। आ प्रभात्यानो राग छे, जो आ पण जो नीरखने गगनमा कौन गुमी रह्यो तेज हूँ तेज हूँ शब्द बोले नीरखने गगन। मित्रों आ बधी ज पंक्तिओ है बहु फेमस पंक्तिओ है, बहु जाणीती पंक्तिओ है, आ बधी झूलणानी है। हवे एक बी बहु बहु मजानी वात तमने कही दूं। मित्रों आपणे ज्यारे कोईपण काव्य जे छे ए काव्य मात्रामेळनी अंदर खास करीने चौपाईनो छे, एना पछी दोहरो छे, एना पछी आपणे वात करीए कि भाई सवैया छे, हरिगीत छे कि झूलणा छे, आने याद राखवानी एक टेक्निक पण बहु मजानी छे। ए टेक्निक पण मारे तमने आजे कहेवी छे, बहु मजानी टेक्निक छे, जोईए हो। जो पहला आपणे हूँ नाम लखी दऊं छू छंदना चौपाई बीजो छे दोहरो पछी त्रीजो आपणे लईए हरिगीत चौथो आपणे लईए सवैया अने छेल्ले अहींया लईए आपणे झूलणा। जो मित्रो अहींया मारे तमने एकदम शॉर्टकटनी वात करवी छे कि एनी मात्राओ केवी रीते याद राखवानी। कोई पण छंद छे मात्रामेळ छंद छे, चौपाई है तो एनी मात्रा केटली छे ए आपणे याद राखवी छे। तो के शब्दमांथी जे आपणे मात्रा शोधी नाखीए एक नानू एक लॉजिक छे, लॉजिकथी आपणे एने समझवानुं। आम केम के फन
એક જાતનો છે, આપણને આમ થોડુંક હાસ્યાસ્પદ લાગે પણ યાદ રાખવા માટે બહુ મજાની ટેકનિક છે. જો માની લો કે ચોપાઈ છે તો ચોમાસની માત્રા કેટલી છે મિત્રો? 15 છે, બરાબર છે? ચોપાઈની 15 માત્રા, દોહરાની 24, હરિગીતની 28, સવૈયાની કાં તો 31 કાં તો 32 અને ઝૂલણાની 37. આ બધું આપણે યાદ રાખવું છે બહુ સરળતાથી. તો જુઓ મિત્રો, ચોપાઈ છંદ છે એની 15 માત્રા કેવી રીતે સરળતાથી યાદ રાખીશું? તો અહીંયા જો ચોપાઈ, તો માની લો કે આ ચ છે એની સાથેનો આ કાનો લઈ લઈએ તો 1 એન્ડ 5 થયું. કદાચ જો તમને એમાં નથી મજા આવતી કે ભાઈ પા છે, તો પા એટલે આપણે આને આંકડાની રીતે જોઈએ તો કેટલા? 51 લાગે. આને ઉલટું કરી નાખો, 1 એન્ડ 5 ઇઝ ઇક્વલ ટુ. તમે જુઓ ચોપાઈની 15 માત્રા શબ્દમાંથી આપણને મળી ગઈ, એટલે કે ચોપાઈ આવે એટલે 15 માત્રા થઈ ગઈ, ખબર પડી જાય. કેવી રીતે? તો કે અહીંયા આ 1 છે, આ 5 છે, 1 5 15 એટલે ચોપાઈ. એક લોજિક સમજીએ. હવે માની લો કે દોહરો છંદ છે, દોહરાની 24 માત્રા છે, તો 24નું લોજિક આપણે કેવી રીતે લેવું છે? જુઓ તો અહીંયા દોહરો, તો અહીંયા શું છે? ર છે. જુઓ તો આને આપણે પહેલાં ર લઈ લઈએ. ર એટલે 2 થાય, રનો મતલબ આપણે અંકની રીતે 2 ગણીએ, 2. હવે આના કાનો માત્ર જુઓ, 1 2 3 4, તો 4 લઈ લો, તો 24 થઈ. બહુ આમ થોડુંક લોજિક તમને ગળે ઉતરે એવું છે, સમજો. આ 2 છે એટલે આ કાનાનો 1, માત્રાનો 1, 1 ને 1 2, આ કાનો 1, આ માત્રા 1, 2 ને 2 4, એટલે કે 1 2 3 4, તો આ 4 લખ્યા, તો 24 માત્રા થઈ દોહરાની. તો દોહરો તમારે યાદ રાખવો છે, તો 24 માત્રા કેવી રીતે? તો ર એટલે 2 અને 2 ને 2 4, તો 24 માત્રા એ રીતે યાદ રહી. ત્રીજું લોજિક હરિગીતનું. તો મિત્રો હરિગીતની તો બહુ મજાની ટેકનિક છે. જો આ ર આપેલો છે, રનો મતલબ આપણે 2 ગણી લઈએ, અને અહીંયા ત આપેલો છે તો ત લખી નાખીએ. હવે જે આ ત છે એમાં જે આ લીટી છે એને તમે કાઢી નાખો, તો જુઓ તો 2 વત્તા 2 અને 8, તો આપણને શું મળે છે? 28 મળે છે. તો મિત્રો તરત આ જે ત છે એ તનો માત્ર આ રીતનો ભાગ અને આ 2 એટલે 28 મળી ગયા, બરાબર છે? આ ભાગ તમે કાઢી નાખો એટલે રહ્યો 2 એન્ડ 8, 2 અને 8 એટલે 28 થઈ ગયા. તો હરિગીતમાં 28 માત્રા છે. સવૈયાની અંદર ગણીએ તો 31 કે 32 છે એવું આપણે સમજવું છે. તો આના અક્ષર કેટલા? 1 2 3, તે 3 અક્ષર લઈ લઈએ. હવે અહીંયા યા એટલે 1, આ 1 છે એટલે અહીંયા 1 મૂક્યો એટલે 31 થયા. ફરીથી 1 2 3, આ 3 લઈએ. આ માત્રા કેટલી છે? 1 અને 2, તો 32 લઈએ. એટલે કાં તો 31 કાં તો 32, તો 31 32ની માત્રા આપણને સવૈયામાં એના શબ્દમાંથી શોધવાની ખબર પડે, બરાબર? એટલે કોઈ પણ છંદ છે એના શબ્દના અક્ષર ઉપરથી આપણે એને માત્રા યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. અને લાસ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ ઝૂલણા. 1 2 3, 1 અક્ષર 2 અક્ષર ને 3 અક્ષર, તો આ 3 લઈ લીધા. અને આ ઝૂ છે, આ 7 આપણે લઈ લઈએ, આ 7 અહીંયા મૂકી દઈએ એટલે 37 માત્રા. તો મિત્રો બહુ એકદમ ફની લોજિક છે, પણ ફની લોજિકમાં આપણે યાદ રાખવાનું બહુ મહત્ત્વનું છે. તો એ રીતે આપણે એને યાદ રાખીએ, ચોપાઈની 15, એના પછી દોહરો છે તો 24 માત્રા, એના પછી હરિગીત છે તો 28 માત્રા, એના પછી સવૈયા છે તો 31 કે 32 માત્રા, અને ઝૂલણા છે તો એની 37 માત્રા. તો મિત્રો અહીંયા આપણે આ જે છંદ છે એને આપણે પૂરા કરીએ છીએ. માત્રામેળ છંદની આપણે પહેલાં વાત એટલા માટે કરી કે માત્રા કેવી રીતે ગણાય છે અને બહુ ઓછા છે એટલે બહુ સરળતાથી આપણે એ વાતને પૂરી કરી શકીએ છીએ. હવે સેકન્ડ રાઉન્ડમાં આપણે જ્યારે મળીશું, ફરીથી જ્યારે મળવું છે, ત્યારે આપણે અક્ષરમેળ છંદની વાત કરીશું. છંદ તો આમ કે ને હજારો છંદ છે, દરેક છંદની ચર્ચા કરવી આપણા માટે આ સ્થાને યોગ્ય નથી, બરાબર છે? એમ કે આપણી પાસે એટલો સમય નથી. પરંતુ જે પૂછાય છે એવા છંદ અને જે તમારા સિલેબસના છંદ છે એની આપણે ચોક્કસ વાત કરવી છે અને એ જ વાત આપણે કરી રહ્યા છીએ. તો
तो विश यू ऑल द बेस्ट मित्रों, आटलू मैं तमने जे कहीं कहूँ है तमने समझायु हशे, ना समझायु होय तो तमे कॉमेंट करजो मित्रों। जे कहीं तमारी जे अहींया कॉमेंट आई छे ए वस्तुने आपणे हवे जोई लीए तमारी कॉमेंट कई कई छे मित्रों। बीजी वस्तु ए पहेला तमने एक बहु महत्वनी वात करी दऊं, आपणा जे क्लास थ्रीना जे छे लाइव बेच जे छे मित्रों ये आपणे शुरू थई रही छे 16 जानुआरी थी शुरू थई रही छे, बराबर छे 16 जानुआरी, खास ध्यान राखजो मित्रों। लाइव बेच क्लास थ्रीनी तलाटी जुनियर क्लार्क सीनियर क्लार्क ATDO बराबर छे आ बधानी जे छे मित्रों लाइव कोर्सनी अंदर तमने 300 कलाकनुं लाइव शिक्षण डेली वीकली तथा मंथली टेस्ट मळशे। 4 થી 5 મહિનાની બેસ રહેશે, 20 વિષયો, 10 પુસ્તકો, ગુજરાતના 20 ફેકલ્ટી, એ તો તમને મિત્રો તમે જાતે નક્કી કરો બેસ્ટ અમે છીએ કે નહીં, બરાબર છે? તમારી લાગણી અને સહકાર તો અમને મળે જ છે, પણ તેમ છતાં મિત્રો જ્યાં જ્યાં કોઈ પણ સબ્જેક્ટની અંદર જે તે ફેકલ્ટી આવે છે એમાં તમને ક્યાંક કંઈક નવું જાણવા મળે છે તો પણ કહેજો, અને ક્યાંક ખૂટે છે એ પણ કહેજો, તો એને આપણે વધારે સારું બનાવવાનો પ્રયત્ન કરીશું। થેન્ક યુ મિત્રો।